subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. ખરેખર તમારે વસિયતમાં શું કરવું જોઈએ કે જે તમારી સ્થાવર મિલકત છે એનું તમારે કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન એડ્રેસ સાથે અને એની વિગતો આપવી જોઈએ. કારણ કે સ્થાવર મિલકત તમે કોને આપો છો પછીથી એના સંદર્ભમાં એનો ઉલ્લેખ ખૂબ નિશ્ચિત હોવો જરૂરી છે. અને ઘણીવાર તમે જો એ સ્થાવર મિલકત વેચાણ કરી લીધી હોય તો પછીથી યુ શુડ ક્લેરિફાઈ ઇન યોર સબસિક્વન્ટ ડોક્યુમેન્ટ કે આ વેચાઈ ગઈ છે, એટલે કાં તો નવું વિલ બનાવી શકાય વગેરે, આપણે પછી વાત કરીશું એની. પણ સ્થાવર મિલકતની પૂરી વિગતો હોય. જંગમ મિલકતમાં યુ કેન ડુ ટુ થિંગ્સ. એક તો તમે એવો ઉલ્લેખ, જો તમે માની લો કે એકાઉન્ટ્સ રાખો છો તો તમારે એવો ઉલ્લેખ કરવો જોઈએ કે મારા અકાઉન્ટ્સમાં મારી તમામ મિલકતોની અને જવાબદારીઓની પણ યાદી છે. કારણ કે અલ્ટિમેટલી તો મિલકતોની વહેંચણી પેલી જવાબદારીઓ ચૂકવ્યા પછી થાય ને. યુ કેન મેક અ બ્રોડ ડિસ્ક્રિપ્શન કે મારી પાસે શેર્સ છે. તમે શેર્સ હોય તો એ ડીમેટ એકાઉન્ટ ક્યાં છે એની વિગતો આપો. બેંક એકાઉન્ટ્સ હોય તો એના બેંક એકાઉન્ટ્સના નામ તમે લખી શકો, અથવા તો કોઈ બીજી મોટી એસેટ્સ હોય તો એની બ્રોડ યાદી આપી શકો. બટ ડોન્ટ ગો ઇન ટુ ધ રૂપી પૈસે, કારણ કે ઇટ્સ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. જંગમ મિલકતના સંદર્ભમાં તમારે ચારમી એ પ્રમાણેનું કરવું જોઈએ કે કાં તો તમે રૂપિયા પ્રમાણે કે ભાઈ મારે આ મારી બધી જંગમ મિલકતમાંથી આટલા રૂપિયા હું આને આપવા માગું છું, આટલા આને આપવા માગું છું, આ અંગે સ્પષ્ટતા કરી શકો. અથવા ટકાવારીમાં કહી શકો કે ભાઈ મારી જે કોઈ નેટ એસેટ્સ રહે બધી વગેરે કર્યા પછી, તો તમે કાં તો સ્પેસિફિક રૂપીઝ સાથે અને બાકી કંઈક રેસિડ્યુ હોય તો છેલ્લે કોને મળે, અથવા તો ટકાવારીમાં કે મારા આટલા આટલા વારસદારોને જે હોય એના આટલા ટકાના પ્રમાણમાં હું આપવા માંગુ છું, એ પ્રમાણેની આખી વાત તમે વસિયતમાં કરી શકો. આ અઘરું નથી. મહત્વની વાત છે ખાલી કે તમારે આ વિલના વહીવટકર્તા એક્ઝિક્યુટર્સ નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ.